નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. રેશન કાર્ડમાં લિંક કરાવવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા. મામલતદાર દ્વારા રેશન કાર્ડ ધારકોનું એક વાર્ષિક કામગીરી અલગ અલગ વિસ્તારમાં ચાલુ કરાયું. ગુજરાતમાં 3 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી. મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું. નગરવાસીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો થતાં મેટ્રો રેલ સેવાનો લાભ મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં 19,678 લોકોએ મેટ્રોની મુસાફરી કરી. ભાવમાં વધારો. લીંબુમાં 2 દિવસમાં કિલો 80 રૂપિયા વધ્યા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. સિહોર તેમજ ઘોઘા પંથકમાં 2 ઇંચ, ભાવનગર અને મહુવામાં 1.5 ઇંચ વરસાદ. પોલીસે હેવાનિયતની હદ વટાવી દારૂના બેકવાટર સાથે ઝડપાયેલા યુવાનને માર્યો ઢોરમાર. જંગલ વિસ્તારમાં અવાવૃત અભિયાન લઈ જઈ ઢોરમાર માર્યો છે. યુવાનને પોલીસ કર્મીઓએ પેશાબ પીવડાવવાની કોશિશ કર્યાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. યુવાન પોતે જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે. પોલીસ મથકમાં બોલાવી યુવકના પત્ની જોડે 70,000 રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. યુવકની પત્નીને પણ બીભત્સ શબ્દ બોલ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મીઓ ખુદ દારૂ પીને યુવકને માર મારતા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો. યુવકની હાલત ગંભીર જણાતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો યુવકને લોહીની બોટલો પણ ચડાવવાની ફરજ પડી છે. વિજયસિંહ, જીતુસિંહ, દિલીપ, રાજદીપ, દિનેશ સહિત 7 પોલીસ કર્મીઓએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટના બની તે સમયે પીએસઆઈ ક્યાં હતા? રજા પર હતા કે તેમના ફરજ પરના સ્થળ પર હાજર હતા? પોલીસ કર્મીઓને બચાવવા ખુદ પીએસઆઈનો પ્રયાસ. પીએસઆઈની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. તો આંબલિયારા પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મીઓ સામે ફરિયાદ. તો જિલ્લા પોલીસ અધિક્ષકને કરાઈ લેખિતમાં ફરિયાદ. મને પોલીસ વાળા લઈ ગયા. સાદી ગાડીમાં આવ્યા હતા અને સાદા ડ્રેસમાં હતા. પછી અમાગઢ જતા જતા એમને મને માથાના ભાગે દંડો માર્યો હતો. પછી ગોલાપુરા અને અમાગઢની વચ્ચે જતા ત્રણેય સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી અને પછી મને જંત્રાલ કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો. લોખંડના સળિયા સળિયા પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા. અને બીજી ગાડી સાદી આવી, એમાં બીજા 3 જણા, બધા થઈને કુલ 5 જણા હતા. મારવામાં પાણી માગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીવડાવ્યો હતો. પછી એક કાકો આવ્યા હતા. કાકો કે કેમ મારો છો ભાઈ? તો કે આ તો અમારા ગામની છોકરી લઈને ભાગી ગયો છે, એમ કહી કાકાને આ લોકો ભગાડી મૂક્યો. પછી કાકો બોલાવા ગયો એટલામાં આ લોકોએ મને ઉઠાવી લીધો. પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે લાયા મને ખબર નથી. અને પછી પોલીસ સ્ટેશન આવીને મને ઘણો માર માર્યો હતો. અને તે આવીને 2 કલાક સુધી પછી મને ભાન આવ્યું ત્યારે પાણી માગ્યું ત્યારે એક સાહેબે તિજોરીમાંથી પેલું કોટડિયું તોડીને મને કે આબુ પી લેતું, પાણી નથી પીવાનું તારે. મારવામાં મને વિજયસિંહ, જીતુસિંહ, દિલીપસિંહ, રાજદીપસિંહ એ 4 નામ અત્યારે યાદ છે અને એક ભરવાડ સાહેબ હતા, દિનેશભાઈ ભરવાડ એવું કા. કુલ 7 માણસો હતા. પછી મને મારા ઘરનાને જાન થતાં આવી ગઈ. રાત્રે 70,000 રૂપિયા ભરી મને છોડવી લાવ્યા હતા. મારા ગીજામાં 3,500 રૂપિયા હતા. હાથમાં વીંટીઓ હતી, એમાં 1 જ વીંટી મળી, 3 વીંટીઓ ખબર નથી. પછી બાઇક ને મોબાઈલ પણ હજુ પોલીસવાળા પાસે જ છે.
માલપુરમાં માર્કેટ યાર્ડ પાસે અકસ્માતનો મામલો. બાળકી સાથે જઈ રહેલી મહિલાને ટક્કર વાગ્યાના સીસીટીવી સામે આવ્યા છે. ટક્કર બાદ પાછળથી આવતી એસટી બસ મહિલા પર ફરી વળી હતી. બાળકીનો થયો છે આ બાદ બચાવ. તો ગંભીર રીતે ઘાયલ મહિલાને અપાઈ રહી છે સારવાર. તો ગત 25 તારીખે સર્જાયો હતો અકસ્માત. નવરાત્રીમાં રાસ ગરબાની મંજૂરી લેવા માટે પોલીસે 20 મુદ્દાની ગાઈડલાઇન બહાર પાડી છે. દરેક આયોજકોએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ફાયર સેફ્ટીના સાધનો માટે મ્યુનિસિપલનું પ્રમાણપત્ર ફરજિયાત લેવું પડશે. ગરબા સ્થળે કેટલા લોકો આવવાના છે તેની માહિતી ફરજિયાત દર્શાવવી પડશે. તેમજ ગરબામાં આવનારા લોકો માટે આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા કરી છે તે પૈસાથી છે કે ફ્રીમાં તે પણ દર્શાવવું પડશે. ગુરુવાર 3 ઓક્ટોબરે આસો સુદ એકમની શરૂઆત સાથે આસો માસનો પ્રારંભ થશે. તેની સાથે જ આસો શારદીય નવરાત્રીનો પણ પ્રારંભ થશે. સામાન્ય રીતે નવરાત્રી હંમેશા 9 દિવસની હોય છે, પરંતુ આ વખતે 10 દિવસની રહેશે, જેમાં 5 અને 6 ઓક્ટોબરના રોજ આસો સુદ ત્રીજ રહેશે. એ જ રીતે 12 ઓક્ટોબર શનિવારના રોજ આસો સુદ નોમની સાથે બપોર બાદ દશેરા બેસવાથી તેમજ નવમું નોરતું તથા દશેરા બંને આ દિવસે જ મનાવવામાં આવશે. હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાઈ ગયા છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આખા અમદાવાદમાં જાણે અંધારપટ છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના જી હાઈવે, સરખેજ, શિવરંજની, નવાવાડજ, ચાંદલોડિયા, બોપલ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય લોકો હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે. જો કે કેન્દ્રીય ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત મળે તેવું લાગતું નથી. જો કે થોડા મહિના પહેલા ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. 27 સપ્ટેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે. જો કે તાજેતરના સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે રિટેલ ઓટો ઇંધણ પર પેટ્રોલિયમ કંપનીઓના નફામાં સુધારો થયો છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે. યાત્રાધામ શામળાજીમાં 4 દુકાનોમાં લાગી આગ. હાઈવે નજીકની કાપડ અમૂલ પાર્લર સહિત 4 દુકાનો આગની ઝપેટમાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું છે અનુમાન. તો આગ લાગતા 4 દુકાનોમાં માલ સામાન બળીને ખાક થયો. સ્થાનિકો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા, તો આસપાસની અન્ય દુકાનો માટે પણ જોખમ ઊભું થયું હતું. તો મોડાસાથી 3 ફાયર ફાઈટર આગ બુઝાવવા રવાના થયા હતા. તો યાત્રાધામ શામળાજીમાં 4 દુકાનોમાં આગની ઘટના સામે આવી છે. જ્યાં હાઈવે નજીકની કાપડ અમૂલ પાર્લર સહિતની 4 દુકાનો આગની ઝપેટમાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું છે અનુમાન. બાયડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી 1 થી 8ના તેમજ 9 થી 12ના વિદ્યાર્થીઓ બાયડ મામલતદાર કચેરીએ ઘણા સમયથી રેશન કાર્ડમાં લિંક કરાવવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળે જેથી રેશન કાર્ડમાં જેનું આધાર કાર્ડ લિંક હોય તેવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે, જેથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સવારના સુમારે કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ લિંક કરાવવા માટે આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં બાયડની કચેરીમાં વિદ્યાર્થીઓ તેમાં ટોકન આપ્યું હોય બાયડ કચેરીએ વિદ્યાર્થીઓને લાઇનમાં જોવા મળ્યા હતા. ત્યારે બાયડ મામલતદારે ઈ KYC માટે ઝુંબેશ હાથ ધરી હતી. બાયડ મામલતદાર જાગૃતિબેન ચૌધરીએ જણાવ્યું હતું કે PDS દ્વારા તેમજ આધાર કાર્ડ અથવા અપડેટ કરવાનું હોય બાયડના કેન્દ્રો ઉપર નીચેની જગ્યાઓએ સ્થળો દર્શાવેલ છે, જેવા કે દક્ષિણેશ્વર, લોક તેમજ બોરડી, ઉંટરડા, આંબાગામ, ઓઢા, રામપુર કંપા, ચંદ્રેજ, ગણેશપુરા, વોટડા બધા કેન્દ્ર ઉપર આધાર કાર્ડ તેમજ મોબાઈલ લિંક થઈ જશે તેમ VC ગ્રામ પંચાયત કચેરી અને મામલતદાર કચેરી તથા માય રેશન કાર્ડ એપ ડાઉનલોડ કરીને AKYC કરી શકો છો, જેથી તમારે મામલતદાર કચેરી આવવાની જરૂર નથી. માય રેશન કાર્ડ એપ ડાઉનલોડ કરી સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ આધાર કાર્ડ લિંક થઈ જશે. તેમજ 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું ના હોય તેમને પણ આધાર કાર્ડ અપડેટ થઈ જશે. આધાર કાર્ડ સેન્ટરો જેવા કે બાયડ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તેનપુર, BOB બાયડ તેમજ BOB આંબલિયારા કેન્દ્ર ઉપર આધાર કાર્ડની સુવિધા આપેલ છે. અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ઈ KYC ની કામગીરી ચાલુમાં છે.
તમામ ગ્રામ પંચાયતમાં હાલ વીસીઈ દ્વારા ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવે છે. આ સિવાય દરેક શાળાઓમાં પીડીએસ પ્લસ એપ દ્વારા જે પણ સ્કૂલના બાળકો છે એમની ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવે છે. માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ લિંક કરવાનો હોય અથવા તો એને અપડેટ કરવાનું હોય તો એ માટેના પોસ્ટ ઓફિસના કેન્દ્રો બાયડ તાલુકાના આ મુજબ છે. દક્ષિણેશ્વર, લાંક, બોરડી, વાસણીરેલ, પીપોદરા, ભૂખેલ, ઉંટરડા, આબાગામ, રડોદરા, ઓઢા, ડાભા, તાલોદ, રામપુર કંપા, આંબલિયારા, ચાંદરેજ, બાદરપુરા, ઓઢા, વાંટડા, ગણેશપુરા અને સવેલા આ બધા કેન્દ્રો ઉપર આધાર અને મોબાઈલ લિંક અથવા તો તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાનો થતો હોય તો તે કામગીરી અહીંયા થઈ જશે. એ સિવાય ઈ કેવાયસીની જે કામગીરી છે એ માટે આપ આપના વીસીનો સંપર્ક કરી શકો છો, મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકો છો. એ સિવાય માય રેશન એપ છે એમાં પણ આપ પોતે જાતે જ પોતાનું આધાર ઈ કેવાયસી કરી શકો છો. એના માટે આપ કોઈ કચેરીમાં પણ જવાની જરૂર નથી. પોતાના જ મોબાઈલ દ્વારા માય રેશન એપ ડાઉનલોડ કરી અને એમાં જે પણ બતાવેલા છે સ્ટેપ્સ એને તમે ફોલો કરશો એટલે સરળતાથી તમારું ઈ કેવાયસી થઈ જશે. એ સિવાય ગામે વીસી તો છે જ અને મામલતદાર કચેરીમાં પણ આ થઈ જશે. એ સિવાય આધાર કાર્ડ અપડેટ કરવાની જે કામગીરી છે એ બાયડમાં જુદા જુદા કેન્દ્રોમાં ચાલુ છે. જેમ કે મામલતદાર કચેરી બાયડમાં કીટ છે, તાલુકા પંચાયત બાયડમાં કીટ છે, તેનપુર, રણેચી, બીઓબી આંબલિયારા અને બાયડ બીઓબી આ બધી જગ્યાએ રેશન કાર્ડમાં જે ઈ કેવાયસીના સંલગ્ન આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી છે અથવા તો એ સિવાય પણ તમારું આધાર કાર્ડ તમારે અપડેટ કરવાનું થતું હોય તો તમે આ જગ્યાએ કરાવી શકો છો. આ સિવાય જો જે પણ લોકો એવા હોય કે જેના આધાર 10 વર્ષથી જૂના હોય એ આધાર અપડેટ કરવાની કામગીરી પણ સરકારશ્રી દ્વારા ઝુંબેશ રૂપે કરવામાં આવી રહી છે. આથી જો તમારા આધાર 10 વર્ષથી વધુ જૂના હોય તો તે પણ અપડેટ કરાવી લેવા અમારી નમ્ર વિનંતી છે. નગરવાસીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો થતાં મેટ્રો રેલ સેવાનો લાભ મળી રહ્યો છે. હાલમાં 6 સ્ટેશનમાં મેટ્રો રેલ સેવા શરૂ કરવામાં આવી છે. જો કે નગરવાસીઓમાં મેટ્રો રેલ સફરનું વિશેષ લગાવ જોવા મળ્યો હતો, જેને પરિણામે લોકાર્પણના માત્ર 1 સપ્તાહમાં નગરના અંદાજે 19,678 લોકોએ મેટ્રો રેલની સફરની મજા માણી હતી. સામાન્ય રીતે ચોમાસામાં વરસાદની સીઝનમાં લીંબુના ભાવ એક ધાર્યા જળવાઈ રહે છે, ત્યારે આ વર્ષે કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિની સાથે ભારે પવન પણ ફૂંકાતા લીંબુનું ઉત્પાદન ઓછું થતાં અને તેની સામે માંગ વધતા ભાવનગરની બજારોમાં લીંબુના ભાવમાં 1 કિલોના રૂપિયા 80નો જબ્બર વધારો થયો છે. બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગરની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગત મોડી રાત્રિએ ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેમાં સિહોર તથા ઘોઘા પંથકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ભાવનગર તથા મહુવા પંથકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.